બનાસકાંઠા જિલ્લામાં એક બાજુ કોરોનાનો કહેર યથાવત છે તો બીજી તરફ કમોસમી માવઠું થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સોમવારે મોડી રાત્રે ડીસાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે એક અંદાજ પ્રમાણે સમગ્ર જિલ્લામાં તૈયાર થયેલો ઉનાળુ પાક ચોપાટ થઈ ગયો હોવાના લીધે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાની વાત કરીએ ડીસા તાલુકાની તો ડીસા તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરમાં મોટું નુકસાન થયું છે કોરોના કહેર વચ્ચે કમોસમી માવઠાએ ખેડૂતોને કમર ભાંગી નાખી છે આ ઉપરાંત ડીસા તાલુકાના રાણપુર ગામમાં ગાયોના તબેલાના પતરાઓ ઉડી જતા

બજારું બંધ છે ખાવાનું છે જાવ કોરોના વાયરસ નું કોઈ બધું બંધ થયેલું હતું ખેતી માથે બેઠા ખેતી નું બધું સાફ થઈ ગયું હશે જાવ અમારો સાહેબ બાજરી વાય લીધી ચાર એકડ માં બાજરી વાય બહુ ટેટી વાય હતી તડબુસ હોય તો બધું ભયંકર ગઈકાલે આવ્યું વાંધો બધું પાડી દીધું છે તમામ બાજરી ટેટી બધી નુકસાન છે ભયંકર એકદમ નુકસાન છે ચાર એકડ નુકસાન છે બાજરીનું ટેટી વાય હતી બહુ મરચે વાયો તો બધે નુકસાન છે સાહેબ અને કોરા કોરણિયા રોગ છે એટલે બે વળો થી ક્યાં અમારે તો હવે ભગવાન મારે તો સારું છે એ ગઈકાલે રાત્રે જે વાવાઝોડું અને પવન સાથે વરસાદ આવ્યો એમાં બહુ જાનહાની થઈ છે મારે ગઈકાલે રાત્રે શેડ ઉડી ગયો છે વાવાઝોડાના કારણે જેમાં ઢોર બાંધેલા હતા પણ મેં જલ્દીથી બહાર લઈ લીધા એટલે એમાં સલામત છે ઢોર અને ચાર અને જે અંદર સામાન હતો એ ચાર પલળી ગઈ છે વરસાદના કારણે અને જે સામાન હતો એ તૂટ ભાગ થયો છે એના નુકસાન થયું છે અને શેડ નું અને ચાર નું ને નુકસાન છે લગભગ ત્રીસ થી પાંત્રીસ હજાર નું નુકસાન છે મારે ઘણા ખેડૂતોને નુકસાન હશે